આ તો આખી રાત એવી ઊંઘ આવી છે ને, એવી ઊંઘ આવી છે ને, રાત જતી રહી ખબર પડી નઈ કે ઊંઘ આવી. અરે એક ટેન્શન તો દૂર થયું ને, અમે એક બાકી રહ્યું છે કે વાત સાચી કરી. અરે હું ઉડાડજે એવું ટેન્શન હતું પાછું. મમ્મી નું તો ખરા મામા, ચિંતા નહીં. આપડે નહીં હોય તો શેતી માં ની પાકશાહી મને કરાવી દેવું દાગી. આવવાનું જે હતું ને એની ચિંતા બહુ હતી. શું કે અરે હા ખાતા નતા અને ગળી ગળી હોય આવ અને વસ્તી સંભળાવે એનું ના ચાલે ઘેર આવીને. અને ફુઓ ઘેર માટલી માં હાથ ખ્યાલશી એટલે તો યુવાની ઊંઘ ઉડી જાય કે. એ તો યુવાન જોવાનું નતું કીધું કે ફુવા વિધિ કરવાની છે તે તમે ઉતાવળ કરતા ના માટલું લઈને બે હો યુવાન શું થતું રહેવાનું આવતું તું ભણા. પણ ફુઓ ખરા ને માટલી લઈને પાછા તો આવશી. પણ અમે તો ખરા ને મેં કમ્પ્લેટ આઈડિયા કરી જ મેલ્યો છે. એ આપણા ના જોવાનું હોય મામા, કીધું તું તો ખરું કે ફુવા તમે બે હો. હજી આબા તું દે, હજી આવું પશુ વાતો એ બધી. અમે વસ્તુ લઈને આવીએ છીએ વિધિ કરીએ પશુ માટલું ખોલો એવું છો લઈને જતું રહેવાનું આવતું તું. પણ અમે બીજા ટેન્શન નું શું કરશું? એ બધું થશે જે દાદા તારી મમ્મી ને ખબર પડશે. એ દાદા ખરું પાછું આપણા વખો આવશે કે કશું વખો નહીં. માર મમ્મી તો હમણાં તમે ખરા ને અઠવાડિયું બે ચાર દાડા કીધે રાખો કે પૈસા ખરા ને પબ્લિક ના ચોકણ બહુ છે એટલે પૈસા લાયે જવાના છે એટલે પેલા સાહેબો પૈસા એકદમ ઉપાડી નહી શકતા ચોથી ખાતા માની એમ કરી ટલાય જઈએ છીએ. ના ના આપડે કે ખેમો આજ આવશે કાલે છે એમ કરતા કરતા દાડા થોડા કાઢી ને છીએ. ના કે પેલા લાયા તા તે જીવન યુવાન આલ્યા એમ કેવાનું. ના પણ જીવન નહીં પેલા લે એવું નહીં કેવું. નક્કી આપડે વધારે લેશું ને એવા થાચી પાછું નહીં ના તો જઈને જીવન ડોસી પૂખું લંકાળી ખબર પડતી નથી. બીજું કોઈ નહીં ટાઈમ કમ્પ્લીટ રોટલો મરી એમાં જેવું નહીં. ખબર છે ને મારું મગજ પછી ખરાબ છે. કઈ દે કઈ દે માપ મારા દેહી નહીં રે મમ્મી દેહી રે. અમે જતા હાલ આયા છીએ અને આજે મોચો હાલ બહાર કાઢીને બેઠા એટલી વાર થિયેટર માં તમે આવ્યો. પેલો ખેમલો આવવાનો હતો ને એની વાત જોઈને બેસી રહ્યા છીએ. નહીં કોઈ કોમ ધંધા કે બેસી રહ્યા બીજું કોઈ નહીં. તારા મામા ની આબરૂ કાઢવા બેઠી જા. કોક તો વચ્ચે આબરૂ વધારે મને તો નેવે મેલી છે. પણ ઘેર આવશે ને મમ્મી એ દાડા વસ્તી વાળ જોવા ચડશે કે હોય હું કરી નવું. સમય આવશે અમે તૈયારી છે તમે ચિંતા કરશો નહીં. આ પૈસા આવશે કે નહીં આવે વસ્તી વિચાર કરી જશે કે હોય હું કર્યું. બીજું કોઈ નહીં મને દરપત નહીં દરપત. જેટલી શાંતિ રાખશો મમ્મી એટલું સારું. ઉતાવળિયા બાબા પાકે નહીં કદી ખબર છે ને. મારો તો જિંદગી જઈ અમો નમો શાંતિ રાખે એ તો સારું કહેવાય. ભણા તારા મામા હંગાતી હે તો જિંદગી પાર પડશે. બાકી બીજા હંગાતી હોત ને તો જિંદગી ખરાબ થઈ ગઈ હોત. હવે છે બી લેણ નહીં. અમે ચિંતા કરશો નહીં. અમે એટલે લક્ષ્મી આવતી હોય તો જતી. લક્ષ્મી શાંતિ નહીં રાખતી બીજી લક્ષ્મી જતી આવા. રોજ નહીં આવતી. મહાભારત તારું ચાલુ કરે છે ને એમાં દુખી નહીં. અમે ચા પીધો નહીં રાખે બી ચાલુ કર્યું નહીં ઝઘડા ઘરમાં પથાના પૈસા ઉભા કંટાળો છું. પણ રોજ આવું કરશે ને તો તારા મામા એક દાડા ગમ મેલી નાહી જાય હાથમાં નહીં આવું. હો તમે કોક કરાવશો અગિયાર પછી
પાસે ઘેર બેઠા ટોકરે વગાડજે, મેણો ખાધા મળી જે મળી. તમારે કોઈ ચિંતા કરવાની નહીં, અમે ક્યાં ના હોય મમ્મી, તો તમારે એટલું સમજવાનું કે અમારા ભણો બે જણા પૈસા રખડતો છું. આ તો મારા મોમો શું તે સારું છે, બીજો વાત તો ટક્કર ના લઈ શકા, પૈસાની પૂરું ના કરી શકા. અમે ખરા ને તો આ દાવા છે, દાંતેલું ટાટિયું અભળી મેલ દેવાનું છે. તારા મામા જેવી તો બુદ્ધિ આખા ગામમાં કોઈ ને નહીં, એકદમ સરપંચ નહીં થયો. એટલે અમે ખરા ને અમે સાર ની જફા જતી રહ્યા, ભેંસો વેચી મારા છે, ડેરી દૂધ વધવાનું 2 લિટર, એક લીટર સવારે 1 લીટર જઈને લઈ આવવાની. લીટર એના પીવું હોય તો બીજી બંધી કાઢ 4 લીટર કરી દે તો ખરા, કે ચિંતા કરશો ને અમે. મને આ તવા ઘર માં ગમતા નહી, પણ જો ગામ મારો બીજો સાંભળજે ને તો મારું મગજ ખરાબ. ગો પાછું કરશે તો ટૂંપો ખાઈ જાવ તો હું શું કઈ ટૂંપો કઉ, ખાય રે ટૂંપો, પૈસા ની નહીં જરૂર છે. કોઈને ટૂંપો ખાવાનો નહી, તમે બોલશો નહી. એટલે મહિના ખીન તમે બોલશો ને નહીં, મહિના ખવા બેસી રહ્યા. હું એમ નહીં બોલતો, કંટારીને બોલું છું, કંટારીને. હું શું કઉ છું મમ્મી, અમે વધારે ઝઘડા કરીએ ઘરમાં, નહીં કોઈ કાગુ પાછું થાય, આખું ગોમ જોણ, એના કરતા શાંતિ થી જીવો કે જિંદગી. અને હું જો ને એટલે ગોમ માં પટી રહ્યા પાછું હોય રાખજો. ભણા જોજે, આ બોલો હા જોજે. બોલતા આવડતું નહી તમારું, એક તો બે શબ્દો મુઠામણી કાઢે તો એવા કાઢે ગોળ ગોળ થઈ જાય. આવું કેવાય તમારે? ગોળ ગોળ થઈ જાય, આ તો ઝેર પાય એવી તો હું ગોળ ગોળ બોલતા તો આવડતું નહી. લોકો ના કશું ખાવાનું નહી હોતું તો છેલ્લી જિંદગી જીવે વખાને જુજે હાથી ઉપાડી દો એટલું છે. ખબર પડે ઘંટી બધી પબ્લિક જબલોમો લોટ લઈ જાય છે 2 કિલો, એવી દશા તો તમારે નહીં કરતા રે. તેલ લેવા આ બધું હું મારા સાથી બધી ઉપર લઈ જવાનો ખરો. અમે તમારે ખાવાનું છે, વધારે કટાય શેરી મારે ખાવાનું છે. બીજું કોઈ નઈ મને તો ચાર કુટવી ના જોવે બેસવાની. અરે પૂછણા પહેરી દે, 4 થી 12 અઠવાડિયા પછી કશું નહીં રાખવું. અને કઈ દે મોઢા તારું મારી જાય, અને કે હું બજાર માંથી લઈને મારી જાય. વધારાનું બોલવા નહીં, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. નરવાશું છે તમે શું કામ કરાવવા? અને મારા આટલી ઉંમરે હું હેતમ જોઉં તો શું લાગુ લે, હું તો સરપંચ છું. નહીં તો હું તમારે પુલેટો ઉપાડી આવે, હું ચિંતા કરતો નહીં. મમ્મી કહી દે મારી આબરુ ના કાઢા, આ તો હારું છે. રસ્તા ઉપર કોઈ આવતું જતો હભરી જાય તો એ વાત સાચી કીધું. તમે આબરુ નું હું અમે કીધું છે, નહીં બોલવું પડે, શાંતિ રાખો કે થોડી આખો દાળો મંડ્યા તો આખો ખાતો તે અડધો આવી ગયો છું. રોટલો કશું અડધો રોટલો ખાવાનો, તરણ ખાવાનો રાખો. 6 મહિના આવું ચાલશે તું નહીં રહું. ઓવા અધર જતો અધર નહીં જતો રહું, પણ બીજે દિન દોઢ રોટલો ખાય. એટલે પછી આ બધું કોમ ખાસ કોણ કરે, પૈસા ટકે લાવવાનું મેળવાનું કોમ નહીં લોડ્યો માં તો બીજા જવાનું કઉ છું. તમારા મેં 2 દોડા બુદ્ધિ નહી ફૂંચી ખાવા. તારી મમ્મી વારું બોલ, તારી મમ્મી વારું બોલ. લેવાના વાળું નહી બોલતો, થોડું તો વ્યવસ્થિત બોલવું પડે કે જતો રે. એટલે મેલે જતું રહેવાનું બધું ઉતાવળ ઉતાવળ કરાવર પડ્યું નહી કે પુરેટું લેવાની ડખો ચાલુ કર્યો નહી. ભણા રોજ આવી લડાયો થાય તો નાવ ઊંટલા તે ઊંટ ઉપર બેહી જાય, ઊંટ ઉપર બેહી ના આવે. એવું નહીં કરવું, એ તો ના આવે. થોડા દાડા હું ટેકો કરાવું છું અને બધું પડી મિલ લે છે. રોધવાન કરો હેડો, આમ સફા ના કરતો વધની કોઈ. જો કે પૈસા ના પડે એટલા જવાનજી બગાવા પેદા છે, અને માટલી મોકી હોના ના સિક્કા છે, અને વિધિ કરશો ને એટલા બધા બધા એકત્રિત ઘેર જઈ બધું કમ્પ્લીટ કરી વિધિ ખોલી ને તે મોય એકલા પથરા નીકળ્યા છે. કોઈ મોય હોના ના સિક્કા નહીં, આ ઓછા નહીં, પૈસા લો પડશે ને મો બકાવા પેદા છે. પણ આજે જઈને પૈસા તો લેવાના છે, વાળા પહાડ 3 લાખ રૂપિયા થોડા કોઈ જતા કરવાના છે. આ જો કે ફોન બકાવે છે, અરે ઓછા છે. જો કે પૈસા લો પડે એટલે સેવા શાંતિ થી બેઠા છે. તમે તો બનેલા છો, આજે જ ખબર પડી હો, તમારા ઉપર વિશ્વાસ તો ના રખાય હો.
અરે તમારા ઉપર વિશ્વાસ ના રખા. એ ફુવા, તમારો મોય માટલી આલે મોતામ બેહારી જલા તો તમે શું સટકી જતા? આખી રાત જતી રહી ને હું આયા છો. હું તો કીધું ઘેર લઈ જાઉં, કીધું હોના ના સિક્કા હોય તો કાઢો, આ તો ખોલે તાણે ખબર પડી કોઈ પથરા છે. એકલો માલ ખાવા ફુવો લઈ જશે. મોના કે ના માના, અમે ખાલી પથરા ભરી ને આયા છો એટલે ખબર પડી છે. મને કાઢી લીધા છે સિક્કા. એ પથરા ભરી ને હે અમે વસ્તુ લઈને આવીએ છીએ, પણ વિધિ કરીએ છીએ પછી માટલું ખોલે તમારે શું લઈને નાહી જવાનું આવતું તું? એ ભણિયા, તું તારા મોમાં જેવો જ છે, બનેલો જ છે. આ મોય દેખાડા ભરીને મને આલ્યા છે પથરા. કાઢી લીધા છે તમે મને પથરા ભરી ના લેશો, મોય હોના ના સિક્કા નહી પણ હું બકાઈ ગયો છું. તમે શું બકાઈ ગયા હોય? પથરા હોય તો માટલી હોય મે લઈને જવું હતું કે હંગાતી હુકા લઈને જતા? હંગાતી લઈને જતા આટલો બધો મણદ લાલચો છેટલો નેકરો. અરે જોજે, એ માટલું તમારે ઘેર રાખો અને મને મારા પૈસા લેજો. માટલું હું કાન હોય પણ હાના પૈસા 3 લાખ રૂપિયા માં લેવાના છે. આટલું ભરેલો માલ તો રે લાવ, તૈન ના 100 લાખ રૂપિયા આલવા છે. વાત નથી કરી કે જે માલ નાખરે મે છે 100 લાખ રૂપિયા તમને આલી છું. માટલું લઈને નહી જવાનું છું. આવતું તું બકાવાના નહી આવતો મારા પર. બકાવાના ધંધા કરશો? અમે બકાયા, અમે બકાયા. તમે મને બકાઈ જશો, પથરા ભરી રહ્યા છે, ઉપરથી 3 લાખ રૂપિયા માંગો છો. અરે ફુવાન, બકાવાન ધંધા કરશો ને નકા કેશ કરજો હો બે ઉપર. માટલું નહી લઈ જાય એના પહાણ બંડલ હોય તો અમે પહાણ છો બંડલ હોય. તમે પૈસા ચોક વાપરી નાખ્યા, પૈસા તંબુરા પહેજે માટલું હોય એવું કા લઈ જતા? મારું બધું આયોજન કરેલું, આયોજન કરેલું બધું ખોળવાઈ ગયું. કશું મારે કેવું નહી, મારા પૈસા 3 લાખ રૂપિયા લીધા છે એ આલવાન કરો હેડો. ફુવા, તમે તો ખરા બનેલા છો હા, તમારા 3 લાખ રૂપિયા હતા, મારા માટલું ભરેલો માટી નો માલ. અરે માટી જ છે માલ, બાલ કશું નહીં. મોય ફુવા, માટી કદી ના હોય, ચોથી અમે લાયા છે, જોઈ લેવું. અમે જુઠ્ઠા છીએ? અરે અમે શેર ચકરી લેવા જ્યાં છું. જુઠ્ઠા છો એક નંબર ના, તો હું ખબર પડી. જુઠ્ઠા તો તમે છો એક નંબર ના. એ બત્રીજા, હરખું બોલજો, મને ખબર છે તું બનેલો માણસ. હું બનેલો છું? એ માટલું લઈને આયા મને આલ્યું, મને કેવું હોના ના સિક્કા છે અને શિયાળ શેગડી લાઈન વિધિ કરવી પડશે અને પશુ ખોલવાનું. એટલા મેં વિચાર કર્યો, કીધું મારા ઘેર કોઈ છે શિયાળ? જોયું ને, વિચાર કર્યો, આખું માટલું ખાઈ જવાનો વિચાર કર્યો. તમે વિધિ કરી કાઢી લીધું છે? આ માણસ ચટલો બનેલો છે મને ખબર છે. કુવો તો મારો કા પણ તમે કશા કોમ માં આવ્યા નહી. મારા પૈસા લેવાનું કરો, નકા હમુ નહી રહ. એક તો મારો માલ લઈ લેવાનો, પાછો કે હમુ નહી રહ. ફુવા, હજી કઉ છું, મન થી જવું હોય તો જતા રહો. અરે મોય માલ નતો પણ પથરા હતા. પથરા? અમે એવું નક્કી કે પથરા હતા, ગયા લઈ જાય શિયાળ સાગડી પડી હતી. આ મોણે ચેટલો બનેલો છે ને એ ભોણા આખા ગામ ને ખબર છે. કોઈને રૂપિયો આલતો નહી અને આપણો માલ નું ભરેલું માટલું આલા ખરો. એક નંબર નો લાલચુ છે, ખાલી પથરા ભરી ને ના હોય તો તમારા ભોડા પથારજો. ઉપડાવે છે માટલું લઈ. એ માટલું લે, 3 લાખ રૂપિયા લો. 1 રૂપિયા નહીં મારા ફુવા. ફુવા, જ્યાં સુધી માલ નો અડધો ભાગ નહીં આવે ને ત્યાં સુધી ફૂટી કોડી નહીં આલુ હોય થી. પણ અમો માલ ન તો પથરા જતા. ઉડી જો, ઉડી જો. હું કરું પર, હું લેવા કાઢી લેવા પર. અરે કાઢી નહીં લીધા. બીજો કોઈ નહીં
આજ સુધી જિંદગીમાં આજ કર્યું છે, એકલા જ ખાધા છે, એકલાને જ મારું કર્યું છે. મમ્મી ઓવાયું કર્યું ખબર, અમે કીધું કે માટલું લઈને બેહો, અમે શિયાળ સગડી લઈને આવીએ, એટલે વાળા ઘેર શિયાળ સગડી પડી હતી, આ વિધિ કરીને કાઢી લીધી હોય તો. અરે નહીં, કાઢી લીધી હોય તો નહીં, કાઢી લીધા છે. અને આ પથરા ભરી દીધા હોય, તમે મને ખબર છે, માલે લઈ જવો છો ને પૈસા લઈ જવા છે, મને ખરાબ કરો છો, મને ભિખારી કરો છો. તારે શું કરવાનું, પૈસા લેવાના છે કે નહીં લેવાના? એમ કે પેલા મારો સંબંધ નહી રાખું, હા સંબંધ નહી રાખું હું. તમે પેલા મારા 3 લાખ રૂપિયા લેતા જો. તમે તો મને ભિખારી કર્યો હતા, કરોડપતિ હું થતો હતો, પણ તમે મને ભિખારી કરી મેળ્યો પથરા હાલી હાલી. તમે મને પથરા લેશો, ભિખારી તમે કરો મને. અત્યારે 7 રૂપિયા વડા ફુવાર કહી દે, મારો મગજ ગરમ થાય ને, એ પેલા વચ્ચે નીકળી જાય. તાર ભાઈ કહેતી હતી કઈ ના પર વિશ્વાસ ના રાખતો, પણ મેં વિશ્વાસ રાખી તને 3 લાખ રૂપિયા લેતા. હું ગોડો હતો તે માટલું તમારા ખોરા મેં લઈને જોતો. હું ગોડો હતો તે માટલું મારા હાથમાં લીધું. તમારા મમ્મી ના ઘેર લીધો, ઘેર હાલો તો 3 લાખ રૂપિયા લો. અમારો માટલું લઈ લીધું તો હજી તો માટલું હોય લઈ ને બાણું, એટલે હું મારા બોડા ફોડું કાઢી લીધું. એટલા મને બનાવ્યો છે, બીજું કોઈ નહીં, આમાં માલ હાલવો નહીં ને, એટલે ખાલી નાટક કરવા કે માટલું લઈને આવ્યા છો. જોઈ લો તાણી, અરે ખરાબ છે મારા વગર તમે પગે ના મેલતા. લે તમારું માટલું, આજ પછી હું મરી જાઉં ને તો મારા લાકડા ના આવતા કે લોકો ના આવતા. આ કીધું આજ સુધી પૈસા મેં તમને આલ્યા ને, પણ અમે તો કોઈ ને ના આલું, કોઈ હગા ને રૂપિયો ના આલું. આલે આલે બતા મારા માલ નું શું? હનુમાન હનુમાન વેની લે માલ. આ બધું ખાલી કોણાના મામા પથરા બતાવવા લઈને આવ્યા હતા માટલું. આ જોજો કર્યું છે મેં, નહીં માલ કાઢ્યો, પથરા જાલે છે. ઉડી જો તને, ઉડી જો, ઉડે નહીં જો, કાઢી લીધો, લઈ લો. આ જોજો કર્યું છે. આ જો કે પૈસા આવવા પર એટલે છે ફોન બકાવે છે, પણ હો રાખો આજ પછી મારો ઓગળા પગે નામે તો નહીં મેલું. ફુવા આયો આયો, મને કહેતી દે ભાઈ કે તમે 1 રૂપિયો આલશો નહીં, આ બનેલો મણસ છે, મને ખબર છે વાની. આ નેનો હતો ને તાનો આવો છે, પણ મેં કીધું કહું હાલવા દે ભત્રી દો શકા, પણ હાલીને હું પસ્તોનો. અમુક કદી 1 રૂપિયો ના આલું, મરી જતો હોય ને તો મરી જવા દો, પણ કદી 1 રૂપિયો ના આલું તને તો. ખોરાક કોક તારો તો સમય આવશે તારો, કશો વધુ મારા 3 લાખ રૂપિયા જ્યાં તો જ્યાં પણ આમ 1 રૂપિયો ના આલું કદી કોઈ નહીં, કોઈ હગા ને 1 રૂપિયો નહીં આલવાનો. સિક્કો હોય આવા ખરો તો જેલો પાછો. અને તમને કેવાના, તું ઘેર વધતો પથરા જોવા ના પડત મારા. અત્યારે લક્ષ્મી ચોલ્લો કરવા હતી ને, પણ પાછી વળી જઈ હજી તો હું ગોડો પણ જોજે. ઓય ઘેર કોઈ નતું, છોકર હાલી જાય માટલું મેલાયું નતું જોતો. બીજું કોઈ નહીં ભણા, ફુવો ખરો નાલ થઈ જાવ, હાલ 1 રૂપિયો નહીં કાઢે. આ કીધું ના, આ દેખાડા ભરી માટલું લઈ પાછું, ખબર હતી કે 1 લાખ રૂપિયા એમાં મન વરાયું અને માટલું ભરેલો માલ મોણસ ખાઈ ગયો આખો. આખું માટલું ભરેલું સિક્કા હતા હોનાના, તાણે હું આ લઈ જા અને વિધિ કરી કાઢી લીધા, દેખાડા ભરી નાખી જાય. જવા દો આમ
પણ ભણા આપણે એક રૂપિયા ફુવા નાલવાનો નહીં, એક રૂપિયા નહીં હાલવાનો. આવું ચીટી કરે તાજી રૂપિયા નાલતી અમે ઘેરથી આવું તો ઘણું બધું લઈ જશે. હા જોજો, કારણ કે આપણા ફુઓ અને તો ફુઓ ના કહેવાય, ગોમ નો કુવો કહેવાય. માટી હારી પાર લઈ જશું કોથરી પરી, અમે કદી ઘેર ના પહેવા જતી. પૂજારી માટલો ખાલી લઈ રહ્યા છું, ખબર હતી લખ્યા એટલે પેલા 3 લાખ પાછા હાલ, બીજા કોઈ નઈ દાગીના તો લેવા જ લેવા, પૈસા લેવા આવ્યા છે. આખો માટલો ભરેલા સિક્કોનું વાળું કરી જાને, કાઢજો ખાવા કાઢો. મને બકાઈ ગયો પણ કોક તાળો તો તાળો હળવો આવશે. પતરી જા હોર રાખ, આ ફુઓ કોઈ જેવો તેવો નહીં. જવન ફુઆ આવો, મને લાગે હજી ભેંસ મરી લાગતી નહીં. તમારા ગોમની ભેંસ તો ભેંસ પણ બકરી એ ના લેવાય. ફુઆ તણિયા તણ ભેંસ એવી લઈ આલો ને, એ શેગરી લઈ આલું. મારા એ શેગરી ને જોતી કે બે શેગરી ને જોતી, તમારા ગોમ નું બકરું એ ના લઈ જવાય, ને તો દૂધ તો દૂધ પણ લેડી એ ના પાડ. સમજુ થયું તમારે, તમારા ગોમ વાળો નો વિશ્વાસ ના રખાય. નુગરા છે બધા નુગરા, એક નંબર ના. એટલે કોણ નુગરું છે ફુઆ? આઈ રે પેલો મારો બાળો ભત્રીજો, ઓમ કે ફુઆ આવો, ફુઆ આવો. ફુઆ બે દાડા જી નું શીરો ખવડાયો અને મારા 3 લાખ રૂપિયા લઈ જો. હા તને સરપંચ તો મને એમ કહેતા હતા કે ભેંસ લેવા એમ ફુઓ. અરે ભેંસ લેવા નહીં, હું તો પૈસા લેવા આવ્યો. 3 લાખ રૂપિયા લે છે. તમે આલે છે? મેં આલે છે. મારા પાસે આવ્યો તો કે 10 મહિના ડબલ થાય એટલા પૈસા આલ્યો. હા ફુઆ, તમે તન 10 મહિને ડબલ કરવા પૈસા લેતા એમ ને? અરે મને હું ખબર, મેં કીધું હા ચૂકલા ડબલ થાય તો મારા એટલા બીજા હાલવા થાય. તો નહીં કાઢજો, ખેમો કરો ને લાઈન ફર થઈ ગયો છે. એ વારી ખેમો છો પૈસા લઈ ખેમો જતો રહ્યો. પૈસા તો એના હાથમાં ના આવ્યા કે તમારી ઢેકરી કરી જો લાગે સરપંચ. અરે હું તે ઢેકરી કરી, 3 લાખ રૂપિયા મારા તો જ્યાં શું કરવાનું, અમે નાવું જ પડશે કે ઘેર જઈને ઠંડા પડે. તો ગોમમાં શહેર નો કાયમ થી બધો બકાવ છે. બકાવે પણ એને ખબર નહી હજી એનો ફુઓ છેવા છે. એટલો મોનન નીચ છે જોજે, ફુઆ નહી સોર્યા. અરે નહી સોર્યો કોઈને, મને પાછો ક્યાં રાજે ભણા લઠ્ઠી. આ તો જેમ ધોકા ખાવા ના આવે હું લઠ્ઠી, પણ મારા ગોમો એક વખત પગ મેલી દો, તારા પગ ઘેર આવું તો એક નાવ તો નાવ તો ડેડો ના ધોકા કાપતા મેં તારા છૂટા મેલો. આ એટલો મોનન નીચ છે જોજે, ફુઆ નહી છે. 3 લાખ રૂપિયા લઈ આવ્યો છે ડબલ કરવા, અને અમે સીધો બગલ અધર કરી દીધો. અને મને આમાં ખબર પડી કે ફુઓ 3 દિવસથી અડિયો સામ કાઢતા હતા. આ બીજું કોઈ નહીં, આ 3 લાખ રૂપિયા લાયા તા ડબલમાં મેળવા, ખેમો લઈને ફરાર થઈ ગયો હા ને, એટલે એ મોડિયો કાઢ્યો. અને નીચ મોનસ, તને તો શરમ આપી જો લ્યા, તારે તો ફુવાની ઉપરથી લઠ્ઠી લેવાય લ્યા. આ જો કે લાયક લઠ્ઠી, આ એમાં ફુઓ ગરમ થઈને નાઠા હે. અમે તમને પહેવા દે હિકન જજો, ધોકા પડ્યું છે કે નહીં. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.